નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં પોષી પૂનમનું ખૂબ જ મહત્વ છે ત્યારે વર્ષોથી બોર વર્ષાનો મહિમા જે પણ ભાવિક ભક્તોને ત્યાં પારણું બંધાયું હોય અને બાળક બોલતું ન હોય તો નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમને દિવસે બોર ઉછાળવાની બાધા રાખતા બાળક બોલતું થઈ જાય છે આમ આ બાધા પૂરી કરવા પોતાના બાળકોને લઈ સંતરામ મંદિરમાં બોર ઉછાળી બધા બાધા પૂર્ણ કરે છે લાખો ભાવિક ભક્તો આ પોષી પૂનમે શ્રદ્ધા સાથે દર્શન કરવા ઉમટી પડતા હોય છે અહીંના રસ્તા ઉપર પણ ભીડભાડ જોવા મળતી હોય છે તેથી વર્ષની આ 12 પૂનમોમાં પોષી પૂનમનું ખૂબ જ મહત્વ છે તેમનો સમાધિ દિવસ એટલે મહાપૂનમ આ પૂનમે સાકાર વર્ષા કરી હોવાથી આ બંને પૂનમોનું ખાસ વિશેષ મહત્વ હોય છે પૂનમ પ્રતીક છે હું રાજકોટથી આવ્યો છું અમારે ત્યાં દીકરીનો જન્મ 2017માં થયો છે અને એને બોલવાની થોડી લેટ હતી તો અમે એની માનતા રાખી છે તો અમે જય મહારાજના દર્શન કરી અને અહીંયા બોર ઉછાળવાની વિધિમાં આવેલ છીએ અમે આ બધું જોઈ એકદમ ખુશ થઈ ગયા છીએ ટૂંકમાં અને અમારી માનતા બી સંતરામ મહારાજે પૂરી કરી છે ટૂંકમાં બોલો જય મહારાજ મારું નામ રિદ્ધિ શેઠ છે અમે રાજકોટથી આવ્યા છીએ અમે સ્પેશિયલી આ સંતરામ મહારાજની બાધા પૂરી કરવા આવ્યા છીએ તો ખરેખર બહુ સરસ છે અહીંયા અને વ્યવસ્થા બી બહુ સરસ છે તો જય સંતરામ મહારાજ જય મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ પોષ મહિનાની પૂનમને દિવસે સમાધિ લેવાના હતા પરંતુ એમના ભક્ત એને કહ્યું કે મને મહારાજ 15 દિવસ સરકારી કચેરીમાં નોકરી કરું છું તેથી રજા મળે એમ નથી પણ મહારાજશ્રીએ કહ્યું તો 15 દિવસને બદલે આવતા મહિને મા મહિનાની પૂનમે અમે સમાધિ લઈશું એટલે મા મહિનાની પૂનમે સાકર વર્ષા થાય છે અને પોષ મહિનાની પૂનમે આજના દિવસે જે બાળકો બોલતા ના હોય એ બોલતા થઈ જાય છે અને એટલા માટે એમના માતા પિતા આજના દિવસે બોર ઉછાળવા આવે છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે